નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? હરિઓમ. આજે આપણે ધોરણ 6માં પાઠ 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ એનો સ્વાધ્યાય કરીશું. બરાબર છે? તમે લોકો મિત્રો ગયા અઠવાડિયે મેં ગયા લેક્ચરમાં તમને 15 અને 14 નંબરના સ્વાધ્યાય કરાવ્યા હતા, તો આજે આપણે 16માં નંબરનો સ્વાધ્યાય કરીશું. તો 16માં નંબરનો આપણો લેસન છે શેની વિશે છે? કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ. એટલે એમાં આપણે જુદી જુદી બધી પદ્ધતિઓ શીખ્યા હતા કે કેવી રીતે આપણે કચરાનો સંગ્રહ કરીએ છીએ, એમાં આપણે બે જાતના કચરા કેવી રીતે છૂટા પાડીએ છીએ અને એનો નિકાલ કેવી રીતે કરીએ છીએ. એ નિકાલ દ્વારા આપણે બાયોડિગ્રેડેબલ વસ્તુઓ અને નોન બાયોડિગ્રેડેબલ વસ્તુઓનું કેવી રીતે વર્ગીકરણ કરીએ છીએ એ બધું જ આપણે સમજી ચૂક્યા હતા. તો હવે મિત્રો તમે આ સ્વાધ્યાય કાઢો અને સ્વાધ્યાયનો પહેલો જ પ્રશ્ન છે એ જુઓ. આપણે એમાંથી જૈવિક ખાતર બનાવવાની પણ પદ્ધતિ શીખ્યા હતા. તો પહેલો પ્રશ્ન છે એને રિગાર્ડિંગ જ છે, તો તમે વાંચો. બરાબર છે? પહેલું, લાલ અળસિયા દ્વારા કચરો ખાતરમાં રૂપાંતરિત થતો નથી, આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે લાલ અળસિયાનો આપણે ઉપયોગ કરીએ તો એ દ્વારા જે કચરો છે એ ખાતરમાં રૂપાંતરિત થાય છે કે નથી થતો? વિચારો મિત્રો, આપણે શું શીખ્યા હતા? થાય છે કે નથી થતો? તો જવાબ લખો કે પોલિથિનની કોથળીઓ, કાચના ટુકડા, એલ્યુમિનિયમ પેપર, લોખંડનો ભંગાર, પ્લાસ્ટિકના રમકડા જેવા જૈવ અવઘટની પદાર્થો લાલ અળસિયા વડે કમ્પોસ્ટ ખાતરમાં રૂપાંતરિત કરી શકાતા નથી. એટલે કે જે વસ્તુઓને આપણે કોહવાટ દ્વારા કોહવડાવી શકતા નથી અને બીજા સાદા પદાર્થોમાં રૂપાંતરણ જ કરી શકતા નથી, એવા પદાર્થોનું આપણે લાલ અળસિયા દ્વારા વિઘટન કરી શકતા નથી. બાકીના બીજા બધા પદાર્થો છે જેવા કે શાકભાજી છે, ફળ છે, સડેલા પાંદડાઓ છે, એ બધા જ પદાર્થોનું આપણે લાલ અળસિયા દ્વારા વિઘટન કરી શકીએ છીએ. જ્યારે બાકીના પદાર્થો જેવી કે પ્લાસ્ટિક છે, લોખંડ છે, બરાબર છે, પોલીથીનની કોથળીઓ છે, એ બધાનું આપણે વિઘટન કરી શકતા નથી. એટલે લાલ અળસિયા દ્વારા આવી વસ્તુઓનું આપણે વિઘટન કરી શકીએ નહીં. હવે બીજો પ્રશ્ન છે, શું તમે તમારા કમ્પોસ્ટ ખાડામાં લાલ અળસિયા સિવાય અન્ય સજીવોને જોયા છે? હા, તો તેઓના નામ જણાવવા પ્રયત્ન કરો અને તેનું ચિત્રણ પણ દોરો. તમે જુઓ છો તો તમે ખેતરોમાં અને આપણે આવી રીતે લાલ અળસિયાનું જે આપણે ખાતર બનાવતા હોય એ ખાતરમાં તમને ખાલી લાલ અળસિયા જ જોવા મળે છે? ના, ઘણી વખત તમને દેખાય છે ને બિલાડીના ટોપ જેવું, એ ત્યારે આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? મશરૂમ. બરાબર છે? એ બિલાડીના ટોપ ઉકેલા જોવા મળે છે, ઘણી વખત કાળી ને લીલી જાય જોવા મળે, સફેદ સફેદ જાય જોવા મળે, એ બધું શું છે? એ બધું ફૂગ છે અને એની અંદર બીજા મૃતોપજીવી સજીવો પણ જોવા મળે. બરાબર છે? કે જે આ બધી વસ્તુઓનું વિઘટન કરવા માટે જવાબદાર છે. તો લાલ અળસિયા સિવાય આપણે બીજા બધા સજીવો જોઈએ છીએ તો એનો જવાબ શું આવશે મિત્રો? હા આવશે. તો આને વ્યવસ્થિત રીતે તમે કેવી રીતે લખશો? હા, કમ્પોસ્ટ ખાડામાં લાલ અળસિયા સિવાય મૃતોપજીવી ફૂગ, મોલ્ડ તથા કેટલાક બેક્ટેરિયા જોવા મળે છે, જેને આપણે માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકીએ. જે આ વસ્તુઓ આપણે નરી આંખે ન જોઈ શકતા હોય મિત્રો, જે સજીવોને આપણે નરી આંખે ન જોઈ શકતા હોય એ સજીવોને આપણે માઇક્રોસ્કોપમાં જોવાથી આપણને મળી શકે છે, જોવા આપણે એને આરામથી જોઈ શકીએ છીએ. એ લોકોની મૂવમેન્ટ પણ આપણે જોઈ શકીએ છીએ, મૂવમેન્ટ એટલે હલનચલન પણ આપણે જોઈ શકીએ છીએ. એમાં શું કરવાનું? એક સ્લાઇડ લેવાની, સ્લાઇડ ઉપર આ જે કચરો એટલે જે આપણે ખાતર બનાવીએ છીએ એ ખાતરનું પાણીમાં મિશ્રણ બનાવવાનું, એમાંથી એક ડ્રોપ લેવાનું ડ્રોપર દ્વારા, એની ઉપર કવર સ્લિપ મૂકવાની અને આપણે આ પ્રયોગશાળામાં પણ જોઈ શકીએ તો એની અંદર આપણે ઘણા બધા બેક્ટેરિયા, ફૂગ, બરાબર બધું જોવા મળે. હવે ત્રીજો પ્રશ્ન છે, શું કચરાનું વ્યવસ્થાપન માત્ર સરકારની જવાબદારી છે? તો મિત્રો આ એક સામાન્ય પ્રશ્ન છે. તમે તમારી જાતને જ પૂછો કે શું કચરાનું વ્યવસ્થાપન ખાલી સરકાર જ કરશે તો કચરાનું વ્યવસ્થાપન થઈ જશે? તમે ઘરમાં જુઓ તો તમારા ઘરમાં ખાલી કચરો ખાલી મમ્મીની જવાબદારી હોય સાફસફાઈ કરવાની, તો ઘર વ્યવસ્થિત રહી શકે? ના. ઘર સાફ કરવાની જવાબદારી કોની હોય છે? દરેકની હોય છે. એવી જ રીતે આખા મહોલ્લાને, શેરીને, ફ્લેટને, બરાબર છે, શહેરને,
રાજ્યને અને દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી કોની છે? આપણી પોતાની જ છે. જો આપણે આપણો કચરો યોગ્ય રીતે નિકાલ કરીશું તો જ આપણે આપણા પડોશીને કહી શકશું, આપણા પડોશીઓ અને સોસાયટી પણ એવી રીતે કચરાનો નિકાલ કરશે અને આખા જ સોસાયટીના લોકો બહુ વ્યવસ્થિત રીતે કચરાનો નિકાલ કરવા મળે તો આપણી સોસાયટી કેવી હોય છે? સ્વચ્છ હોય છે. એવી જ રીતે આપણો મહોલ્લો પણ થઈ શકે, આપણી શેરી થઈ શકે, આપણું ગામ શહેર થઈ શકે, રાજ્ય અને દેશ પણ થઈ શકે. એટલે દરેકની જવાબદારી છે, દરેકે શું કરવું જોઈએ એ આપણે શીખ્યા હતા. તો આનો વ્યવસ્થિત રીતે જવાબ કેવી રીતે લખશો મિત્રો? ના, કચરાનો નિકાલ કરવો એ ફક્ત સરકારની જવાબદારી નથી, પરંતુ કોની જવાબદારી છે? આપણી પોતાની. એટલે આપણે કોણ? જનતા. એટલે જનતાની જવાબદારી પણ છે. જો જનતા કચરો ડસ્ટબિનમાં ન નાખે અને ગમે ત્યાં ફેંકે તો ગંદકી ફેલાય તથા તેવા કચરાનો યોગ્ય નિકાલ થઈ શકે નહીં. આપણે ગમે ત્યાં રસ્તા પર કચરો નાખી દઈએ. આપણે ઘણી વખત હાઈવે ઉપર જોઈએ છે પ્લાસ્ટિકની કોથળીઓ ઉડતી હોય છે. હવે જ્યારે પવન આવે છે ત્યારે પ્લાસ્ટિકની કોથળીઓ તમારી ગાડીના કાચ ઉપર પણ આવે છે, ખબર છે? એમાંથી ઘણી વખત અકસ્માત પણ થઈ જાય. હવે આવી બધી પ્લાસ્ટિકની કોથળીઓ આપણે ખાઈ ખાઈને બારીમાંથી ફેંકી દઈએ છીએ ચાલતી ગાડીમાંથી, તો એ બધી પાછળની ગાડી પર પણ જઈ શકે છે, હવામાં ઉડીને બીજી બધે પણ જઈ શકે છે, ખેતરોમાં પણ જઈ શકે છે અને પ્રદૂષણ ફેલાવી શકે છે. એટલે આપણે આ બધી કોથળીઓ મીટીને ભેગી કરવી જોઈએ. જ્યારે આપણે કોઈ સ્થળે ઉતારીએ ત્યારે આપણે ડસ્ટબિનમાં નાખી દેવી જોઈએ. એને શું કર્યું કહેવાય? કચરાનો યોગ્ય નિકાલ. આથી કચરો ડસ્ટબિનમાં જ ફેંકવો જોઈએ જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ કચરાનો યોગ્ય નિકાલ કરી શકે. આપણે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ સરસ વ્યવસ્થા આપી છે. ગાડીઓ દરેક મહોલ્લામાં ફરે છે, મોટી મોટી ડસ્ટબિનો મૂકેલી છે. તો આપણે આ કચરો શેમાં નાખવો જોઈએ મિત્રો? ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ જેથી કરીને સ્વચ્છતા જળવાય. એટલે ખાલી સ્વચ્છતા જળવવાની જવાબદારી સરકારની નથી, કોની છે? જનતાની પણ છે, આપણી પણ છે. પછી બીજો પ્રશ્ન છે, શું કચરાના વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓને ઓછી કરવી સંભવ છે? હા, કેમ નથી? એમાં પણ આપણી જ જવાબદારી છે. આપણે બધા જ સાથે મળીને કામ કરીએ તો આપણે કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરી શકીએ છીએ. તો કેવી રીતે કરી શકાય? કે પહેલું, કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો, ગમે ત્યાં ફેંકવો નહીં, અને આનું આપણે ચુસ્ત રીતે પાલન કરવું જોઈએ. પછી બીજું છે, કચરાને આપણે બે ભાગમાં વિભાજિત કરો, એક તો કોવાડ પામે તેવો અને બીજું કોવાડ ન પામે તેવો. એટલે કોવાડ પામે તેવામાં શું શું આવે મિત્રો? તો શાકભાજી, ફળોની છાલો, બગડી ગયેલા ફ્રૂટ શાકભાજી, પછી લીલા પાંદડાઓ, પછી ઘરમાં વધેલી રસોઈ, એ બધી શેમાં આવે? કોવાડ પામે તેવી વસ્તુઓમાં આવે. અને ન કોવાડ પામે તેવી વસ્તુઓમાં શું આવશે? લોખંડ, પ્લાસ્ટિકની કોથળીઓ, બરાબર છે? મતલબ કે પોલિથીનની બેગ, પછી પ્લાસ્ટિક. અને બીજું શું કે આપણા ઘરમાં ઘણી બધી જે ધાતુઓની વસ્તુઓ છે તે પણ આપણે ફેંકી દેતા હોય છે, રબર છે, એ બધું શું છે? કોવટ ન પામે. ઓલના ટીન છે, બધું શું છે? કોવટ ન પામે તેવી વસ્તુઓ છે. એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ, એક તો જૈવ વિઘટનીય કચરો, એટલે કે જૈવિક ક્રિયાઓ દ્વારા જેનું વિઘટન કરી શકે તેવો કચરો, એટલે કે કોવાટ પામે તેવી વસ્તુ, અને જે અવિઘટનીય કચરો, એટલે કે જે કોવાટ નથી પામતો તેવા કચરો, બરાબર છે? આ કચરાને અલગ અલગ કચરા પેટીમાં નાખવા જોઈએ. પ્લાસ્ટિકનો કચરો, લોખંડનો ભંગાર તથા કાચની સૂચિઓ ભંગાર વેચવાને આપવી જેથી તેનું પુનઃનિર્માણ કરી શકાય. આ બધું આપણે જ્યારે પસ્તીવાળા આવે ત્યારે એને આપીએ તો એનું આખી રિસાયક્લિંગ પ્રોસેસ થાય, બરાબર છે? રિસાયક્લિંગ પ્રોસેસ દ્વારા આપણે ફરીથી નવા પ્રકારના જે પ્લાસ્ટિક હોય, આપણે ઉપયોગમાં ન આવેલું હોય, તૂટી ગયું હોય, એ આપી દઈએ, તેને ઉગાડીને ફરીથી એમાંથી નવી પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવી શકાય, લોખંડની પણ બનાવી શકાય, કાચનું પણ પુનઃનિર્માણ કરી શકાય. એટલે આવી રીતે રિસાયક્લિંગ પ્રોસેસમાં આપણે એને આપી દેવી જોઈએ જેથી કરીને પૃથ્વી પર, એટલે કે આપણી સૃષ્ટિમાં જે બધો આપણે કચરો ફેલાવીએ છીએ તે ઓછો થાય. હવે પ્રશ્ન નંબર ત્રીજો જુઓ, ઘરમાં વધેલા ખોરાક તમે શું કરો છો? હવે ઘણી વખત ઘરમાં વધેલો ખોરાક હોય તો ઘણા ઘરોમાં તમે જુઓ તો પ્લાસ્ટિકની કોથળીમાં નાખીને ફેંકી દે છે. ઘણા લોકો શું કરે છે? ગાયને અને કૂતરાને આપવા માટે નીચે જઈ
અને જે ડસ્ટબિન જેવું બનાવ્યું હોય એની બાજુમાં મોટો પથ્થર મૂકેલો હોય એની ઉપર નાખી આવે છે. તો આપણે શું કરવું જોઈએ વૈજ્ઞાનિક રીતે? આ તો આપણા ઘરમાં જોતી પ્રવૃત્તિઓ જોઈએ છે, દરેક ઘરમાં મોસ્ટ ઓફ આવી રીતે થતું હોય છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે શું કરવું જોઈએ? તો સમજો કે ઘરમાં વધારેલા ખોરાકને રેફ્રિજરેટરમાં રાખીને જરૂર વખતે તેનો ઉપયોગ કરવો જોઈએ. ધારો કે મેં સવારે રસોઈ બનાવી, મારે થોડી વધી, તો હું શું કરીશ, એને એરટાઈટ ડબ્બામાં પેક કરી ફ્રીજમાં મૂકી દઈશ. જરૂર પડે ત્યારે હું સાંજે એને ફરીથી સ્ટવ પર ગરમ કરી અથવા તો માઇક્રોવેવમાં ગરમ કરીને એનો પાછો ખાવામાં ઉપયોગ કરી શકું છું. વળી વધેલા એઠવાડ તથા શાકભાજીને કમ્પોસ્ટ ખાતરના ખાડામાં નાખી માટીથી ઢાંકી દેવા જોઈએ. થોડા વખતમાં ખાતર તૈયાર થઈ જાય જેનો આપણે ઉપયોગ કરી શકીએ. વધેલા ખોરાકને મોટા ખાડામાં નાખી દઈએ અને તેને કોવાવા દઈએ તો શું થાય, તેમાંથી આપણને ફરીથી ઉપયોગમાં આવે એવું કુદરતી ખાતરનું નિર્માણ થઈ શકે. પછી જો તમને અથવા તમારા મિત્રને કોઈ પાર્ટીમાં પ્લાસ્ટિકની પ્લેટ કે કેળના પાંદડા પર ખાવાનો વિકલ્પ આપવામાં આવે તો તમે કયો વિકલ્પ પસંદ કરશો, કેમ? હવે જો આ બહુ સરસ પ્રશ્ન છે. તમે સમજો મિત્રો કે તમને પ્લાસ્ટિકની પ્લેટ આપવામાં આવે તો તમને શું લાગે, વાવ આ કેવું સરસ છે, હાઇજેનિક છે, બરાબર છે, અને દેખાવમાં પણ સરસ છે, મારી બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે, ઢળશે નહીં, એટલે મારે તો પ્લાસ્ટિકની પ્લેટમાં ખાવું છે. પરંતુ જે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિચાર કરતો વિદ્યાર્થી હશે એ શું વિચારશે, ના હું તો કેળના પાંદડા પર ખાઈશ. કેમ હું કેળના પાંદડા પર ખાઈશ? પ્લાસ્ટિક કેવો કચરો છે? જૈવ અવિઘટની કચરો છે. પ્લાસ્ટિક કેવો કચરો છે? જૈવ અવિઘટની કચરો છે. હવે હું પ્લાસ્ટિકની પ્લેટ ઉપર ખાઈશ મિત્રો, અને એ પ્લાસ્ટિકની પ્લેટ હું ડસ્ટબિનમાં નાખી દઈશ તો એ ડસ્ટબિનમાંથી એ પ્રોસેસ રિસાયક્લિંગ પણ થઈ શકશે નહીં. ઘણી વખત એ રિસાયક્લિંગમાં જઈ શકે અમુક પ્લાસ્ટિક અને અમુક પ્લાસ્ટિક જઈ શકશે નહીં, એને હું દાટી દઈશ, પણ એને વિઘટન પામતા વર્ષો નીકળી જશે. કેમ? કેમકે એ જૈવ અવિઘટની પદાર્થ છે જેની ઉપર કોઈપણ જાતના જીવાણુઓ હુમલો કરી શકતા નથી અને એના સરળ પદાર્થોમાં રૂપાંતરિત કરી શકતા નથી. જ્યારે કેળના પાંદડા શું છે? વનસ્પતિ પેદાશ છે. વનસ્પતિ પેદાશ હોવાને કારણે તેની ઉપર આપણે જે ખોરાક ખાઈએ છીએ અને કેળના પાંદડાને ફરી આપણે ખાડામાં દાટી દઈએ તો એની ઉપર મૃતક જીવ બેક્ટેરિયાઓ ફૂગ જીવાણુઓ વધારે ત્રાટકી શકે છે અને એનું જૈવ વિઘટની પદાર્થોમાં રૂપાંતરિત કરી શકે છે અને એને આપણે કમ્પોસ્ટ ખાતર તરીકે એનું નિર્માણ કરી શકીએ છીએ અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આથી તમે મિત્રો આનો વ્યવસ્થિત આન્સર શું લખશો? તો તમે લખો, અમે કેળના પાંદડામાં જમવાનું પસંદ કરીશું કારણ કે પ્લાસ્ટિકની પ્લેટમાં મૂકેલો ગરમ ખોરાક આરોગ્ય માટે હાનિકારક છે. અને બીજું એક વસ્તુ તો આપણે કહેવાનું રહી છે કે પ્લાસ્ટિકમાં આપણે ગરમ વસ્તુ મૂકીએ અને એ ખાઈએ તો એ પદાર્થ કેવો છે? કાર્સિનોજેનિક છે. કાર્સિનોજેનિક મતલબ કેન્સર કરનાર છે. એટલે એમાં આપણે ખાઈએ તો એ વસ્તુ આપણા આરોગ્યને ધીરે ધીરે હાનિ પહોંચાડે છે. જ્યારે કેળના પાંદડા એ કુદરતી છે એટલે એમાં મૂકેલો ગરમ ખોરાક આપણને હાનિ પહોંચાડતો નથી. કેળના પાંદડામાં મૂકેલો ગરમ ખોરાક આરોગ્ય માટે હાનિકારક નથી. વળી કેળના પાંદડાનું વિઘટન, આપણે હમણાં સમજી ગયા કે કેળના પાંદડાનું આપણે વિઘટન કરી શકીએ છીએ, જ્યારે પ્લાસ્ટિકનું વિઘટન કરી શકતા નથી. તેથી આપણે ખોરાક શેમાં લેવો જોઈએ મિત્રો? કેળના પાંદડા ઉપર. હવે પ્રશ્ન નંબર 4 જુઓ. વિવિધ પ્રકારના કાગળના ટુકડાઓને ભેગા કરો, તપાસ કરો કે તેમાંથી કોનું પુનઃનિર્માણ કરી શકીએ. તો આ એક ગ્રુપ પ્રોજેક્ટ છે, આ ગ્રુપ એક્ટિવિટી છે. તમે એકલા પણ કરી શકો, અત્યારે તમે ઘરે છો તો તમે આ પ્રવૃત્તિ કરજો. શું કરશો કે સમાચારપત્રોના કાગળ, નોટબુક અને ચોપડીના કાગળ, મેગેઝિનના કાગળ, જાહેરાતના કાગળ વગેરેનું આપણે પુનર્નિર્માણ કરી શકીએ છીએ. પુસ્તકમાં આપેલું છે કે કેવી રીતે કરવાનું છે એ આપણે સમજી ગયા હતા. જ્યારે ચળકાટવાળા અને પ્લાસ્ટિક કોટેડ કાગળનું આપણે પુનઃનિર્માણ કરી શકતા નથી, એટલે એવા કાગળોનો આપણો ઉપયોગ નહીં કરવાનો. બાકીના કાગળોનો ઉપયોગ આપણને બુકમાં આપ્યું છે એવી રીતે ફરીથી આપણે પુનઃનિર્માણ કેવી રીતે કરવું એ કરી શકીએ. પછી બીજો પ્રશ્ન છે, લેન્સની મદદથી એ તમામ કાગળના ટુકડાઓનું પરીક્ષણ કરો કે જેને તમે ઉપરના પ્રશ્ન માટે ભેગા કર્યા હતા. શું તમે કાગળની નવી શીટ અને પુનઃનિર્માણ કરેલ કાગળમાં કોઈ ભેદ દેખાય છે? તો
ભેદ દેખાય છે મિત્રો? વિચારો, દેખાશે. શું દેખાશે? જુઓ કે પુનર્નિર્માણ કરેલા કાગળ જાડા, રફ, ભૂખરા, રેશાવાળા અને ચટકાટ વિનાના દેખાય છે, જ્યારે મૂળ કાગળો પાતળા, સફેદ, લીલા, લીસા, ચળકાટવાળા અને રેસા વગેરેના દેખાય છે, રેસા વગરના દેખાય છે. કેમ એવું થાય છે? કારણ કે આપણે જે કાગળો બનાવીએ છીએ, જે ફ્રેશ કાગળ છે, એ કાગળનો આપણે પહેલાં લુગદી બનાવી અને ફરીથી કાગળ બનાવીએ છીએ, એટલે એ કાગળમાં કેવું થાય છે, આપણે ફરીથી પુનઃનિર્માણ કરીએ છીએ અને એની અંદર આપણે નેચરલ કલર ભેળવીને ફરીથી એવા જ કાગળ બનાવવાની કોશિશ કરીએ છીએ, પરંતુ તેની જેવા બની શકતા નથી. તેવા રફ, જાડા અને રેસાવાળા હોય છે. પછી હવે પ્રશ્ન નંબર 5 જુઓ. પેકિંગમાં ઉપયોગમાં થતી વિવિધ સામગ્રીને ભેગી કરો અને તેમાંથી પ્રત્યેકના ક્યાં કાર્ય માટે ઉપયોગ કરવામાં આવે છે તેને સમૂહમાં ચર્ચા કરો. પેકિંગમાં કઈ કઈ વસ્તુઓને આપણે ઉપયોગ કરીએ છીએ તો વિચારો. તો આપણે થર્મોકોલનો કરીએ, એલ્યુમિનિયમ ફોઇલનો કરીએ, કાગળનો કરીએ, પ્લાસ્ટિકની કોથળીઓનો કરીએ, ઓઇલ ટીનનો કરીએ, બરાબર. એમાં કેવા કેવા વસ્તુ હોય છે? રંગબેરંગી કાગળ, એલ્યુમિનિયમ ફોઇલ, બિસ્કિટ તથા ચોકલેટના કાગળ વગેરે જાત જાતનું આપણને જોવા મળે છે. ટીવી, ફ્રેજ, એર કુલર વગેરેના પેકિંગ શેમાં કરવામાં આવે છે? થર્મોકોલમાં. કેમ? એ બધી વસ્તુઓ કેવી છે? ડેલિકેટ, નાજુક વસ્તુઓ છે, એટલે જો એ અથડાય તો તૂટી જાય, એટલે થર્મોકોલની શીટનો સપોર્ટ આપવામાં આવે તો તે અથડાય તો થર્મોકોલ કેવું હોય છે મિત્રો? પોચું અને સહેજ દબાઈ જાય એવું, એને કારણે વસ્તુઓ તૂટતી નથી. પછી બીજું, રંગબેરંગી કાગળ ભેટ આપવાની વસ્તુ ઉપર આપણે લગાડીએ છીએ. આપણે કોઈને ગિફ્ટ આપીએ ત્યારે પણ આપણે ચમકતા પ્લાસ્ટિકના લાલ, પીળા એવા કાગળથી લગાવી અને ગિફ્ટ આપતા હોઈએ છીએ. એવી રીતે ચોકલેટ, બિસ્કિટ અને બધાના પેકિંગ પણ એવા જ કાગળથી કરીએ છીએ. એલ્યુમિનિયમ ફોઇલ ગરમ ખોરાક ઠંડો ન પડે તે માટે આપણે પેકિંગમાં વાપરીએ છીએ. આપણે હોટલમાં કે રેસ્ટોરન્ટમાંથી ખાવાનું લઈ આવીએ ત્યારે આપણે એને શેની દ્વારા ઢાંકીએ છીએ? એલ્યુમિનિયમ ફોઇલ દ્વારા. આપણે ઘરેથી પણ ગરમ ગરમ નાસ્તો લાવીએ સ્કૂલમાં તો મમ્મી શું કરે છે? સરસ મજાના પ્લાસ્ટિકના કે સ્ટીલના ડબ્બા ઉપર શું કરી દે છે? ગરમ નાસ્તો હૂંફાળો રહે એટલા માટે એલ્યુમિનિયમ ફોઇલ ઢાંકી દે છે અને ફરીથી એરટાઈટ ઢાંકી દે છે, એટલે નાસ્તો ફ્રેશ રહે છે અને થોડો હૂંફાળો પણ રહે છે. ચળકતા કાગળનો ઉપયોગ બિસ્કિટ આપણે તમને શીખવાડું, એ બિસ્કિટ અને ચોકલેટ વગેરેમાં પણ એ લોકો કરે છે. હવે બીજો પ્રશ્ન જુઓ. એક એવું ઉદાહરણ આપો કે જેમાં પેકેજિંગનું પ્રમાણ ઓછું કરી શકાતું હોય. આપણે રમકડા છે, ચોકલેટ છે, કપડાં છે, બૂટ ચપ્પલ છે, બધું જુઓ તો એમાં કેવા બધા ડેકોરેટિવ પેકિંગ હોય છે, બરાબર છે? હવે આ બધા ડેકોરેટિવ પેકિંગને કારણે વસ્તુ ઉપરનો ચાર્જ પણ વધારે થઈ જાય છે, એની જગ્યા પણ વધારે રોકાય છે અને પેકેજિંગને કારણે ઘણી બધી વસ્તુઓનો, કાગળનો, પ્લાસ્ટિકનો અને બધા થર્મોકોલનો ઉપયોગ થાય છે અને કચરો વધારે પ્રમાણમાં આપણે ઉત્પન્ન કરીએ છીએ. પરંતુ એ જ વસ્તુઓ આપણે થેલી લઈને જઈએ અને લઈને આવતા રહીએ પેકેજિંગ વગર, તો આપણને એ બધો નુકસાન થતું, એ બધું પેકેજિંગ બધું કરવું પડતું નથી અને આપણે પ્રદૂષણ ઓછું ફેલાવવામાં મદદરૂપ થઈએ છીએ. પેકેજિંગથી કચરાનું પ્રમાણ કેવી રીતે વધી જાય છે આ વિષય પર વાર્તા લખો. તો હવે આ વિષય પર આપણે વાર્તા લખવી હોય તો વિચારો કે કેવી રીતે વધી શકે. તો તમે વિચારો કે કોઈ પણ મોલ કે ડિપાર્ટમેન્ટમાં તમે જાઓ, મોટી મોટી વસ્તુઓ ખરીદો તો તેમાં શાકભાજી, કઠોળ, નાસ્તાની થેલીઓ, બધું જ તમે જુદી જુદી કોથળીઓમાં મૂકો છો વગેરે, પ્લાસ્ટિકની થેલીઓ, પોલીથીનની થેલીઓ અને એલ્યુમિનિયમ ફોઇલમાં, ધાતુના પત્રના કેનમાં અને પ્લાસ્ટિકની બોટલમાં જ આપણને મળે છે. હવે આપણે તેને ઘેર લાવી મોટાભાગની વસ્તુઓ શેમાં મૂકી દઈએ છીએ? રેફ્રિજરેટર કે ડબ્બામાં ભરી અને તેને અને તેના જે પેકિંગ હોય, જે કે પ્લાસ્ટિકની કોથળીઓ હોય, ટીન હોય, એલ્યુમિનિયમ ફોઇલ છે, બધું જ કાઢી શું કરીએ છીએ? ડસ્ટબિનમાં જવા દઈએ છીએ. એટલે પેકેજિંગ છે એ મોટાભાગનું કેવું થઈ ગયું કહેવાય? નકામું થઈ ગયું કહેવાય અને એનો આપણે ફટ દઈને નિકાલ કરી દઈએ છીએ. પણ શું વધારે છે? એકચ્યુઅલી કચરો અને પ્રદૂષણ. અરે અને ખરીદી કરીને જ્યારે કચરામાં નાખી દે છે ત્યારે ડસ્ટબિન શું થઈ જાય છે? છલોછલ ફેલાય થઈ જાય છે
રહી ડસ્ટબિન જ્યારે આપણે બહાર મૂકીએ છીએ ત્યારે કૂતરા કે બિલાડા કે બધું આવીને એને ફેંકી કાઢે છે. અને અત્યારે આપણે તો ફ્લેટમાં રહીએ છીએ તો આપણો કચરો બધો કચરાવાળા લઈ જાય અને બહાર ફ્લેટની બહાર મોટી ડસ્ટબિન મૂકી હોય ત્યાં, અને ગાય પણ અંદર મોઢું નાખતી હોય છે અને એ પ્લાસ્ટિકની કોથળીઓ પોતે ગળી જાય છે અને જે એના માટે ખૂબ હાનિકારક પણ સાબિત થાય છે. એટલે આ બધું જ પેકેજિંગનો ઉપયોગ આપણે નિવારી શકીએ. કેમ કે આપણે થેલી લઈને જઈએ અને પેકેજિંગ વગરની વસ્તુઓ લેવાની માટે છૂટક વસ્તુઓ જે હાઇજેનિક છે એ લઈએ તો આપણે પેકેજિંગનો આજે કચરાનો પ્રદૂષણ કરી રહ્યા છીએ એ નિવારી શકાય. તમે શું વિચારો છો કે રાસાયણિક ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ ઉત્તમ છે, શા માટે? તો મિત્રો વિચારો કે રાસાયણિક ખાતર એ આપણે ક્યાં બનાવીએ છીએ? કારખાનાઓમાં બનાવીએ છીએ અને એ જમીનમાં નાખીએ તો જમીનની ફળદ્રુપતા તો વધારીએ જ છીએ, પણ જમીનને આપણે થોડાક સમય માટે જ ફળદ્રુપ બનાવીએ છીએ, બાકી એને કેવી બનાવી દઈએ છીએ? બિન ઉપજાઉ. કેમ? કારણ કે દરેક રાસાયણિક ખાતરનો હાનિકારક ઉપયોગ જ કરી રહ્યા છીએ આપણે, કારણ કે એ જમીન માટે હાનિકારક સાબિત થાય છે. થોડા ટૂંક સમય માટે તે સારું ફળ આપે છે, લાંબા ગાળા એ જમીનને નુકસાન કરે છે. જ્યારે કુદરતી ખાતર હોય તો એ જમીનમાં જીવાણુઓનો વધારો કરે છે, જમીનને છિદ્રાળુ બનાવે છે અને કુદરતી રીતે ઉપજાઉ બનાવે છે. તો હવે એના મુદ્દા લખજો, વ્યવસ્થિત રીતે કેવી રીતે લખી શકાય કે હા, રાસાયણિક ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. કેમ? તો કે રાસાયણિક ખાતર પર રાસાયણિક પદાર્થોથી બને છે અને તેનો ઉપયોગ જમીનના સજીવો માટે હાનિકારક છે, જ્યારે કમ્પોસ્ટ ખાતર જે વિઘટી નહીં પદાર્થોથી બને છે અને તે કચરાનો યોગ્ય નિકાલ કરવાની ઇકો ફ્રેન્ડલી પદ્ધતિ છે. એટલે આપણે બધા જે કોહવાટ પામે તેવા પદાર્થો છે એને દાટી દઈએ ખાડામાં અને તેનો ઉપયોગ કરી શકીએ તો આપણે જમીનને કેવી બનાવી શકીએ? કુદરતી, બરાબર, કુદરતી રીતે ફળદ્રુપ બનાવી શકીએ. રાસાયણિક ખાતર મોંઘા છે અને તેનો ઉપયોગ જમીનનું બંધારણ બગાડે છે. હમણાં શીખવાડ્યું મેં તમને એ રીતે ટૂંકા સમય માટે એ જમીનને ફળદ્રુપ બનાવે છે પણ લાંબા સમય માટે એ જમીનનું બંધારણ બગાડે છે અને પ્રદૂષિત થાય છે. જ્યારે કમ્પોસ્ટ ખાતર બનાવવા ખાસ કોઈ ખર્ચો કરવો પડતો નથી અને એ આપણે જે વેસ્ટ મટીરિયલ છે, આપણો નિકાલ છે, એમાંથી જ આપણે બનાવીએ છીએ અને તેનો ઉપયોગથી જમીનનું બંધારણ સુધરે છે અને જમીન પણ પ્રદૂષિત થતી નથી. આપણો સ્વાધ્યાય પતી ગયો મિત્રો, અહીંયા સુધી જ રાખશું. ફરીથી નવા લેક્ચરમાં પાછા મળીશું. હરિ ઓમ.